એ પેલી જરૂર પાણી ને બીજી જરૂર બાજરો, પછી હોય પૈસા તો નો રે ઉજાગરો. પેલી જરૂર પાણી ને બીજી જરૂર બાજરો. મારો માણે ગયો છે પાણી વાળવા, આજ આખો જ લેટ રહેતો હારું, અઠવાડિયાથી બાજરીને પાણી નથી પાયો. પડદા જમવાની મજા આવી ગઈ, હું તો હાથ લાડવા ખાઈ ગયો. હે, તને કોણ વાડીએ લાડવા દઈ ગયો? હું ક્યાં વાડીએ હતો? તો હું તો પાણી વાળવા નતો ગયેલો, તમે જ નતું કીધું. બાપા, એલે પાણી વાળવા જવાનું કીધું તું, પાણી વાળવા નહીં. યો બોલો, મને તો એમ થયું કે ગામમાં ઓલા દાદાનું બારમું છે, ત્યાં જવાનું કીધું હશે. યો બોલો, કેવો માણસ છે, પાણી વાળવા જવાનું કીધું તો કોક ના પાણી વાળવા ગયો. એ હવે કકળાટ ન કરતા, તમને તે હાંજે જવાનું કીધું. હે, હાંજે જમવાનું છે? એ જમવાનું નથી, હાંજે તો ભજન છે. ઠીક. બધા ગામ માંથી હાલી રહ્યો રે, તો હાવ થાકી ગયો, બહુ તડક્યો છે. લીંબુ શરબત મગાવો ને. ના રે ના, હું લીંબુ શરબત નથી મગાવવાનો, તમે લીંબુ શરબત મગાવો. ઓળે દાદા, તમે 500 વીઘા ના માલિક છો, પણ તમે તે દુકાન ના શેઠ છો, તમે ઠંડુ મગાવો. પણ તમને ખબર તો છે હું ક્યાં દુકાને બેહું, તમારી વાડીએ બેઠો હોય. ના રે ના, હું લીંબુ શરબત નથી મગાવવાનો. તો બરફ ના ગોળા મગાવો, ગોળા ખાવી. ના રે ના, હું ગોળા નથી મગાવવાનો. તો પણ કાક રમત રાખવી, જે હારે ઈ ગોળા મગાવે. આ તો મને કઈ વાંધો નથી. તો હાલો ને, ઓલી જૂની રમત છે એ રમત રમી. કઈ જૂની રમત? આમ કરવી, આખી બંધ નહીં કરવાની. આ તો વાંધો નાય. અને જો તઈ ટ્રાય કરવાની, આખી બંધ થઈ જાય એને બરફ ના ગોળા મગાવવાના. આ તો વાંધો નાય. હાલો ભલા દાદા, તમારથી રમત ચાલુ કરવી. એ હો, આખી બંધ ન કરતા હો. બોલ, તે આખું બંધ ન કરી. અમારા ભાઈ આખું બંધ કરી જાહે. આ અમારા તું જો. લે બોલ, મમરા ભાઈ આખું બંધ ન કરી. હવે ભોળદા, મારો વારો આવ્યો, તમે જો હમણાં આખું બંધ થઈ જાય કે નહીં. મારે તો હું તો આખું બંધ કરી છે ભાઈ. હાલે લે, મારે હમું જો. બસ સમાય સમાય, મારા પૈસા બસી ગયા. ભૂલ થી ધોલ વાગી ગઈ, બાના નો બતાવો, હાલો ગોળા મગાવો. આપણે બે વજે આવે. બકુલભાઈ ઝપટમાં આવી ગયા, હવે ભલા ખર્ચો કરતા. કેમ ભોળ દાદા, મેં તમને પચવી દીધા ને. બકુલભાઈ, અમે હું નાના છોકરા છે, તમે લોલીપોપ લાવવા બરફ ના ગોળા લાવવાના હતા.
બરફ ના ગોળા એવી વાત નથી થઈ, તો હું રમેત જ નહીં, એટલા બધા પૈસા મારી પાસે હોય નહીં. પૈસા ન હોય તો એક બાજુ ઉભો રે ને. એ હારું, હવે આપણે પકવી. હું પકી ગયો. બરફ ના ગોળા લાવજો, લોલીપોપ નો લાવતા. એ વાંધો નહીં, લાવો. અને તારી હાટુ ગોળો નો લાવતો. એ વાંધો નહીં. ભોળા દાદા, ગોળા ખાવાની મજા આવી જાય. ભોળા દાદા, તમે પેલા ગોળા મગાવી નાખ્યા હોત તો તમે આવી ગયા ને. આજ તો તેલ મરચું નથી ખાવાનું, સેવ મમરા ખાવાના છે. કા જમરૂક? તો હું જમરૂક ભાઈ હોય ને, થોડું કઈ ઘટે જલસા હોય ને. જો આજ 10 રૂપિયાના સેવ મમરા લાવ્યો, એમાં તો પાવર કરવા માંડ્યો, નથી ખાવા સેવ મમરા. જો બોલો કે હા ભાઈ, તમને તો ઘડીક માં ખોટું લાગી જાય, કઈ ક્યાં વાત તું ના, હું તો મસ્તી કરતો હતો. એ હારું, હાલ સેવ મમરા ખાવી. ઉભો રે, હું તને સેવ મમરા ખવડાવું અને તું મને સેવ મમરા ખવડાય, આપણે ભાવ થી સેવ મમરા ખાવી. એ હારું. હજી બકુલભાઈ ગોળા લઈને નો આવ્યા. પૈસા લઈને ભાગી નઈ જવું ને. તમારે બકુલભાઈ ને 500 ની નોટ નોતી દેવાની, ખાલી 60 રૂપિયા દેવાના હતા, પણ પૈસા આપી દીધા. હવે હું તો હાલો બકુલભાઈ ગોતવા જવી, પણ બકુલભાઈ ને ક્યાં ગોચ્યો આપણે? બાપા, એ બરફ ની લાકડી એ બીજે ક્યાંય થોડો છે? એ હારું. પેલા નાસ્તો કર્યો, પછી ઠંડુ પીધું, અને હવે નાળિયેર પાણી પીવું છું. ભોળા દાદા ના 500 રૂપિયા પૂરા ન થાય ને, ત્યાં સુધી વાડિયા જવું ના. એક વાર તો મેં ગોળા ના પૈસા આપ્યા, હવે હું પૈસા નથી આપવાનો. તો હાલો પાછા પાકવી, પણ અહીંયા થોડું પકાય, કોક ભાળશે ને તો આપણા દાંત કાઢશે. તો એક કામ કરવી, જે પેલા ગોળા ખાઈ જાય એના પૈસા નહીં દેવાના. આ તે વાંધો નહીં, જોવો છેલ્લે જેના હાથમાં ગોળો રહે એને પૈસા આપવા પડશે. એ વાંધો નહીં. રમકા, તારે ગોળા બનાવી તો. રમકા, મારી હાટો મોટો ગોળો બનાવજે. મમરાભાઈ, આ બાજુ આવો તો. ઓય બાપા, મોટો ગોળો બનાવવાનું હું કામ કે? તું જલ્દી ગોળો ખાય નહીં કે? પણ તમને ખબર તો છે, ખાવામાં હું કોઈને નો પોગવા દઉં, પણ યા બરફ બહુ ઠંડો આવે એટલે કહું કે તોય હું ખાઈ જાય. રમકા, મારા ગોળામાં છે ને કલર નો નાખતો. ગોળા ગોળો ખાવામાં ઉતાવળ રાખજે, આપણે પૈસા તો ન દેવા પડે. એ હારું. મમરાભાઈ તો ફટાફટ ગોળો ખાય. હું ગોળો ખાઈ ગયો. એ ઘડીક માં ગોળો ખાઈ ગયા? કાઈ વાંધો નહી, હજી તમારો મારા ગોળો ખાયા છે ને. ગોળો ખાવામાં ઉતાવળ રાખીને આપણે પૈસા દેવા પડશે. પણ હજી મમરાભાઈ ગોળો ખાય જ છે, હમણાં હું ખાઈ જાય. હે, જો હું ગોળો ખાઈ ગયો. અરે તમે તો ગોળો એઠે ઘા કરી દીધો, તો તમે તે ગોળો ખિસ્સામાં નાખી દીધો. ઓ બાપા, એમ ગોળો ઘા થોડો કરી દેવાય? આપણે હું બોલી હતી, જેના હાથમાં ગોળો વચ્ચે એને પૈસા દેવા પડશે. ઓ બાપા, હવે ગોળાના પૈસા આપ. પણ મારી પાસે ક્યાં પૈસા છે? તમે આપી ગયો એટલે જ મેં તને કીધું તું ગોળો ખાવામાં ઉતાવળ રાખજે. તો પણ તમે બધા એક ગોળા ઘા હું કામ કરી દીધા? આપણે ગોળા ખાવા આવ્યા તો ગોળો શાંતિથી ખવાય ને. અલે રમકા, 3 ગોળાના પૈસા. હાલો ભોળા દાદા, બકુલભાઈ ને ગોતવી. એ હારું, હાલો. હવે ભલે ભોળા દાદા ની આવે, પ્લાન વિચારી જ લીધો હશે. હે, ઈ આમ આવ્યા? યો બોલો, બકુલભાઈ તો અહીંયા બેઠા. હાલો ને હબ, હાલો ને, હું તમારી હાટુ ગોળા લઈને આવ્યો છે, તમે ક્યાંક વૈયા ગયા હતા? લાવો ગોળા ખાઈ. હવે ગોળા તો ઓગળી ગયા, જવો ને હળી ઉધી. અરે ખોટું હું બોલે, તું ગોળા લાવ્યો જ નથી. અરે રમકા પાસેથી હું ગોળા લઈને આવ્યો.
તારી કોઈ બાપા અમે રમકા ને પૂછ્યું હો તું ગોળા લેવા ન્યા ગયો જ નથી એટલે રમકા પાસે છે એટલે કઈ રમકા ની નેકડીયા થી ગોળા નથી લાવ્યો રમકા ની પાસે બીજા કોક ભાઈ ગોળા વેચતા હતા ને ન્યા થી હું ગોળા લાવ્યો હતો ન્યા બકુલભાઈ આજુબાજુ માં બીજો કોઈ ગોળા વેચતું નતું હો હા શું કહું કઈ ગોળા હાટો છે થોડો ખોટું બોલું હવે તું ખોટું જ બોલે જો બોલો મારે રોજ તમારી વાડીએ બેહવા આવવાનું હોય અને બરફ ના ગોળા હાટો છે થોડો હું ખોટું બોલતો છું એ વાંધો નહી બકુલભાઈ વજાઈ પૈસા તો લાવો વજાઈ પૈસા હું કામ બધા પૈસા લાય તું ક્યાં ગોળા જ લાવ્યો એ હારું આપું છું હે ઓલું આકાશ માં હું જાય હે હું છે એ આમ જાય પણ કઈ દેખાતું તો નથી એ બકુલભાઈ આમ જાય હે આપણે ગોળા તો ખાધા બાપા એના પૈસા મેં દીધા.